સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાયન્ટ્સ પેપર ફાઉન્ડેશન ઝોન એક જાયન્ટ્સ પ્રાંતિજ પ્રાંતિજ સહાયક તથા જાયન્ટ્સ સલાલનો પ્રદગ્રહણ શપથવિધિ સમારોહ યોજાયો હતો. પ્રાંતિજ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત ના જાયન્ટ્સ પ્રાંતિજ, જાયન્ટ્સ પ્રાંતિજ સહાયક તથા જાયન્ટ્સ સલાલ ગ્રુપના પ્રમુખો સહિત હોદ્દેદારો સભ્યોનો શપથવિધિ તથા પદગ્રહણ કાર્યક્રમ પ્રાંતિજ ખાતે આવેલ રતિલાલ કોપરિક સાંસ્કૃતિક હોલ વ્યાયામશાળા ખાતે યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી જાયન્ટ્સ પ્રાર્થના બાદ આવનાર મહેમાનોનું સફેદ રૂમાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ચેરમેન ધ્રુપદભાઈ જોશી સહિત હોદ્દેદારોની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. તો પ્રાંતિજ ફાઉન્ડેશન પ્રમુખ તરીકે નીરવભાઈ પરીખ, પ્રાંતિજ સહયના પ્રમુખ તરીકે જિજ્ઞાબેન દેસાઈ તથા જાયન્ટ્સ સલાલના પ્રમુખ તરીકે દીપકશ્રી પરમાર સહિત ત્રણેય ગ્રુપોના હોદ્દેદારો તથા જાયન્ટ્સ સભ્યો દ્વારા શપથ લીધા હતા. આ પ્રસંગે સુરેન્દ્રસિંહ રાઠોડ, નિલેશભાઈ જોશી, હિતેન્દ્રભાઈ મોદી, મુકેશભાઈ પટેલ, ભરતભાઈ ગાંધી, રોહિણીબેન મોદી, પટેલ ગાયત્રીબેન, સોનલબેન પરીખ, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, હેમંતભાઈ દેસાઈ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ શાહ, શરદભાઈ પરીખ, દેવસિંહભાઈ, ઉમેશભાઈ પરીખ સહિત નગરના શ્રેષ્ઠીઓ, વેપારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અવનીશભાઈ તથા કાર્યક્રમનું એન્કરિંગ હરીશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન સંલગ્ન આજે જાયન્ટ્સ પ્રાંતિજ, જાયન્ટ્સ પ્રાંતિજ સહયર અને સલાલ ગ્રુપના શપથવિધિ કાર્યક્રમમાં પધારવાનો પીપલ્સ ફાઉન્ડેશનના ચેરમેન તરીકેનો મોકો મળ્યો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા શ્રી નીરવભાઈ પરીખની આગેવાનીમાં જાયન્ટ્સ પ્રાંતિજ સલાલના ઉપસરપંચની આગેવાનીમાં દીપકસિંહ અને અગ્રણી સામાજિક કાર્યકર જિજ્ઞાબેનની આગેવાનીમાં આજે ત્રણેય ગ્રુપોનો શપથવિધિ કાર્યક્રમ પ્રાંતિજ મુકામે યોજવામાં આવ્યો. સુંદર મજાના મેળાવડામાં ઉપસ્થિત રહેવાનું મારા માટે ગૌરવપૂર્ણ બની રહ્યું. સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ ભારતમાં ઉત્પન્ન થયેલી અને ભારતના લોક સંસ્કૃતિ સાથે વણાયેલી આપણી આ ઉજ્જવળ પરંપરાને ઉજાગર રાખીને સેવા કાર્યો કરવામાં અગ્રેસર રહેતી આપણી આ જાયન્ટ સંસ્થા આવનાર દિવસોમાં પ્રાંતિજના શહેર અને વિસ્તારમાં અનેકવિધ કાર્યક્રમો થકી પોતાની યશગાથાને લંબાવશે તેવી મને પૂર્ણ આશા છે.